વલસાડ તાલુકામાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા થોડા દિવસો અગાઉ પ્લાઝમા થેરાપી આપ્યા બાદ અન્ય એક હેલ્થ વર્કર દ્વારા પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું છે. કડોદરા નગર ખાતે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા થોડા દિવસો અગાઉ જિલ્લામાં પ્રથમ વખત પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું હતું, જે બાદ પલસાણા તાલુકાના કણાવ ગામ પીએચસી ખાતે મલ્ટીપર્પઝ હેલ્થ એવા વીરેન્દ્ર પ્રજાપતિ, કે જેઓ સુરતના રહેવાસી હોય, ફરીથી ખરા અર્થમાં એક કોરોના વોરિયર્સ છે તે પુરાવાર કરી બતાવ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર અર્થે ડોક્ટરી વિશેષજ્ઞો દ્વારા પણ પ્લાઝમા થેરાપી ખૂબ જ કારગત નીવડી રહી છે તેવું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લામાં આવા પ્લાઝમા ડોનેટ કરનારા યોદ્ધાઓ એક પછી એક સામે આવી રહ્યા છે, જે દેશના યુવાનોના જનમાનસમાં ઉભરી રહેલા એક મનુષ્ય દ્વારા બીજા મનુષ્યને નવજીવન મળી રહે તેવા ઉમદા ભાવનાના દર્શન કરાવે છે. તમારું નામ અને મારું નામ પ્રજાપતિ વીરેન્દ્ર ધીરુભાઈ છે. હું કણાવ પીએસસી એમપીડબલ્યુ પલસાણા બે. હવે તમે જે પ્લાઝમા ડોનેટ કર્યું છે, તમે જાણો છો કે પ્લાઝમા ડોનેટ કરી અને તમે રોજ જ આ રિક્ષી કામ કરો છો, કોરોનાને લગતું બધું કામો, તો તમે કઈ રીતે પ્રેરણા મળી? અને હવે એમાં એવું હતું કે પછી રાત્રે ફોન આવ્યો અર્જન્ટ મારા ફ્રેન્ડનો કે પ્લાઝમાની જરૂર છે, અને મારે કોરોના પોઝિટિવ આવ્યા અને એક મહિનો થઈ ગયો હતો, એટલે મારી પાસે ફોન આવ્યો. એટલે તરત જ પહેલાં તો કશો વિચાર નહોતો કર્યો મેં કે હું શું થશે શું નહીં થશે, એટલે ડાયરેક્ટ પેલા મેડિકલ કોલેજ ગયો અને એ લોકો એન્ટીજન ચેક કર્યા તો એન્ટીજન પોઝિટિવ આવ્યું. એટલે એ પછી પ્લાઝમા ડોનેટ કરવાનું નક્કી કર્યું મેં, અને સવારે એ લોકો બોલાવ્યો અને પ્લાઝમા ડોનેટ કર્યું મેં. હવે તમને કેવું ફીલ થાય છે પ્લાઝમા ડોનેટ કર્યા પછી? પ્લાઝમા ડોનેટ કર્યા પછી તો સારું ફીલ થાય છે કે વારંવાર કરવું જોઈએ અને બધાએ કરવું જોઈએ. જે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે એ લોકોને બી હું એટલું કહેવા માગું કે એ લોકો બી પ્લાઝમા ડોનેટ કરે, જરૂરિયાતમંદોને ઉપયોગી થાય, કોઈ બીમાર હોય તો એને બી ઉપયોગી થાય. ડૉક્ટર વિજયકુમાર દીપ, મેડિકલ ઓફિસર, પીએસસી કણાવ, તાલુકા પલસાણા, સુરત. હું ફરજ બજાવું છું. સર, આપકે યહાં સે પ્લાઝમા ડોનેટ કિયા હુઆ હૈ એક વર્કરને? મેં યહાં સે મેરે પલસાના એક સબ સેન્ટર પે એક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, જિસકા નામ વીરેન્દ્ર પ્રજાપતિ હૈ, જિસને કોવિડ પોઝિટિવ થા એક મહિના પહેલે, વો ઠીક હો ગયા. ઉસકે બાદ એક મહિના કે બાદ ઉસકો કિસીને બોલા કે પ્લાઝમા ડોનેટ કિયા જા સકતા હૈ, તો ઇસકે લિયે ઉસને એસમી મેર હોસ્પિટલ મેં ગયા, અપના ટેસ્ટ કરવાયા. टेस्ट करने के बाद उसे वहाँ बोला गया कि आप डोनेट कर सकते हैं, तो उसने प्लाज्मा डोनेट वहाँ कल 10 अगस्त को उसने किया है. इससे ये फ़ायदा है कि जो भी इसके कोई भी पॉजिटिव पेशेंट है जिसको कि ज़रूरत है प्लाज्मा का, तो उसे दे करके हम कोविड पॉजिटिव पेशेंट को ठीक कर सकते हैं.